નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 3 સપ્ટેમ્બર 2019 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેરના વિડીયોને PDF જોઈતી હોય તો નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેરના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. ખાસ કરીને વિડીયો અંત સુધી જોજો, કે જેથી કરીને તમને બધા જ પ્રશ્નોની વિગતવાર માહિતી મળી રહે. અને અંતમાં હું તમને એક પ્રશ્ન પૂછીશ, જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આજનો પહેલો પ્રશ્ન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશમાં સ્વચ્છ ભારત મિશન માટે પુરસ્કાર આપવામાં આવશે? તો તેના જવાબમાં આવશે અમેરિકા, એટલે કે આન્સર સી. ત્યારબાદનો પ્રશ્ન, T20માં સૌથી વધુ વિકેટ લેનાર કોણ બન્યો? તો તેના જવાબમાં આવશે લસિત મલિંગા. હવે લસિત મલિંગા એ શ્રીલંકાનો ખેલાડી છે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં યોજાયેલ ISSF વિશ્વકપમાં નીચેના પૈકી કોણે ગોલ્ડ મેળવ્યો? તો તેના જવાબમાં આવશે યશસ્વીની દેસવાલ, એટલે કે આન્સર એ. હવે આપણે ISSFનું પૂરું નામ જોઈએ તો ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન. ફરીથી આપણું નામ રિપીટ કરું છું, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન. અને ISSFનું હેડક્વાર્ટર આવેલું છે મુનિચમાં. અને મુનિચ આવેલું છે જર્મનીમાં. અને ISSFના પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર લિસી. અને ISF વિશ્વકપ જે યોજાયો તે બ્રાઝિલમાં યોજાયો હતો, બ્રાઝિલમાં રિયો ડી જેનેરિયોમાં. ત્યારબાદનો પ્રશ્ન, દેશમાં પહેલું ગાર્બેજ કેફે ક્યાં ખોલવામાં આવશે? તો તેના જવાબમાં આવશે છત્તીસગઢ, એટલે કે આન્સર એ. અ શોર્ટ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન રેલવેઝ પુસ્તક કોના દ્વારા લખવામાં આવી છે? તો તેના જવાબમાં આવશે રાજેન્દ્ર બી અકલેકર. વિશ્વ સુરક્ષિત શહેરોની સૂચિમાં મુંબઈ કેટલામાં સ્થાન પર રહ્યું? તો તેના જવાબમાં આવશે મુંબઈ 45માં સ્થાન પર રહી, 52માં સ્થાન પર દિલ્હી, અને પહેલા સ્થાન પર રહ્યું ટોક્યો, જે જાપાનની રાજધાની છે, જે પ્રશ્ન આપણે કાલના કરંટ અફેરના વિડીયોમાં જોયો હતો. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં કયા લેફ્ટનન્ટ જનરલે આર્મી સ્ટાફના વાઇસ ચીફ પદ સંભાળ્યું છે? તો તેના જવાબમાં આવશે મનોજ મુકુંદ નરવાણે, એટલે કે આન્સર સી. હવે મનોજ મુકુંદ નરવાણેની પહેલા આર્મી સ્ટાફના વાઇસ ચીફ કોણ હતું? તો તેના જવાબમાં આવશે જનરલ ડી અંબુ, જે મનોજ મુકુંદ નરવાણેની પહેલા હતા. ત્યારબાદનો પ્રશ્ન, ગ્લોબલ હેપીનેસ સર્વેમાં ભારતનો ક્રમાંક કેટલામો રહ્યો? તો તેના જવાબમાં આવશે 9, એટલે કે આન્સર એ. હવે સૌથી ટોચ ઉપર રહ્યા બે દેશ, એકનો નામ છે ઓસ્ટ્રેલિયા અને બીજો દેશ છે કેનેડા, જે સૌથી
ટોચ ઉપર રહે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતીય અંતરિક્ષ યાત્રીઓને ગગનયાન મિશન માટે કયો દેશ પ્રશિક્ષિત કરશે? તો તેના જવાબમાં આવશે રશિયા, એટલે કે આન્સર ડી. હવે રશિયાની રાજધાની જોઈએ તો રશિયાની રાજધાની છે મોસ્કો. અને તેની કરન્સી છે રશિયન રૂબલ, જે રશિયાની કરન્સી છે. અને તમે જાણો છો તે મુજબ રશિયાના પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર પુટિન. ત્યારબાદનો પ્રશ્ન, ટેસ્ટ ક્રિકેટમાં હેડ્રિક વિકેટ લેનાર ત્રીજો ભારતીય કોણ બન્યો? તો તેના જવાબમાં આવશે જસપ્રીત બુમરાહ, એટલે આન્સર એ. જસપ્રીત બુમરાહની પહેલા ઇરફાન પઠાણ અને હરભજન સિંહે પણ ટેસ્ટ ક્રિકેટમાં હેડ્રિક વિકેટ લીધી છે. એટલે આ બે નામ પણ તમારે યાદ રાખવા, ઇરફાન પઠાણ અને હરભજન સિંહ. હવે મેં તમને ગઈકાલે એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ એક પ્રશ્ન પૂછ્યો હતો. તે પ્રશ્ન હતો, જીએસટી નંબરમાં કેટલા ડિજિટ હોય છે? તો તેના જવાબમાં આવશે જીએસટી નંબરમાં કુલ 15 ડિજિટ હોય છે, એટલે આન્સર સી. અને જીએસટીનું પૂરું નામ થાય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જે ભારતમાં 1 જુલાઈ 2017થી લાગુ કરવામાં આવ્યો હતો. તેથી 1 જુલાઈને જીએસટી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. અને તમને ખ્યાલ છે તે મુજબ જીએસટીમાં કુલ 5 સ્લેબ આવેલા છે, 0%, 5%, 12%, 18% અને 28%. હવે આજનો પ્રશ્ન છે, આંકડા મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિક જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા થયો છે? જેમનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આમ અહીં આપણે આજે 3 સપ્ટેમ્બર 2019 કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.